મોર્નિંગ બાળ મિત્રો, તમે બધા કેમ છો? મજામાં છો ને? સરસ. વાલા બાળકો, આગળના વિડીયોમાં આપણે એ થી કરી અને જી સુધી શીખ્યા, બરાબર? ગયા વિડીયોમાં આપણે જી ફોર ગોડ કેપિટલનો અને જી ફોર ગ્રેપ્સ સ્મોલનો, એટલે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના આપણે જી શીખ્યા, બરાબર બાળ મિત્રો? ચાલો આજે જી પછી શું આવે કહો જોઈએ. તો કે જી પછી આવશે એચ. આજે આપણે શીખીશું એચ. એચ ફોર શું થાય સોચો તો એચ ફોર થાય હોમ, અથવા તો હાઉસ. હાઉસ એટલે ઘર, બરાબર? એવી રીતે આ છે પહેલી એબીસીડીનો એચ, આ છે બીજી એબીસીડીનો એચ. એચ ફોર હાઉસ, એચ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો, બરાબર? આજે આપણે શું શીખીશું? એચ ફોર હોમ, એચ ફોર હાઉસ, બરાબર? એચ ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો, હોમ એટલે ઘર. ચાલો આજે આપણે એચ મૂળાક્ષર, એચ અલ્ફાબેટ વિશે શીખીશું. જેવી રીતે આપણે કેજી વનમાં એચ ફોર હેન, હેન એટલે મરઘી પણ થાય, એચ ફોર હર્ટ, હર્ટ એટલે ઝૂંપડી, બરાબર? આપણે કેજી વનમાં શીખીને આવ્યા પહેલી એબીસીડી. હવે આપણે શું શીખીશું? એચ ફોર હેન, હેન એટલે મરઘી. આપણે બીજી એબીસીડી શીખીશું તો એનો વળાંક કેવી રીતે થાય. તો જો ટપકા ટપકા ઉપર આપણે પોતાની પેન્સિલ લઈ જવાની, બરાબર? અને બોલતા જવાનું એચ ફોર હેન, હેન એટલે મરઘી. ચાલો બાળ મિત્રો, આપણે પહેલી એબીસીડી અને એચનો રિવિઝન કરી લઈએ, પુનરાવર્તન કરીશું. તો કેમ કરવાનું? તો કે ટપકા ટપકા ઉપર પેન્સિલ લઈ જવાની અને બોલવાનું એચ ફોર હોમ, હોમ એટલે ઘર. એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો. એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી. એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે હાથ, બરાબર? આ આપણે શું કર્યું હતું કે પહેલી એબીસીડીના મૂળાક્ષર લખ્યા. હવે આપણે કરીશું બીજી એબીસીડીનો એચ. ટપકા ટપકા ઉપર પોતાની પેન્સિલ લઈ જવાની અને બોલવાનું એચ ફોર હેટ, હેટ એટલે ટોપી. આવી રીતે વાલા બાળકો, એચથી ઘણા બધા શબ્દો શરૂ થાય છે અંગ્રેજીના, બરાબર? કયા કયા શીખ્યા? તો હેન, હેન એટલે મરઘી. હટ, હટ એટલે ઝૂંપડી. હેન્ડ, હેન્ડ એટલે હાથ, બરાબર? હેટ, હેટ એટલે ટોપી. હોમ, હોમ એટલે ઘર. આમ એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો. આવી રીતે આપણે શું કરવાનું? તો કે ટપકા ટપકા ઉપર લઈ જવાનું અને પછી લખવાનું અને સાથે સાથે બોલ્યા કરવાનું, જેથી આપણનું રિવિઝન થઈ જાય. બસ આવી રીતે આપણે કરવાનું છે. યાદ રાખવાનું કે જે મૂળાક્ષર, જે આલ્ફાબેટ, જે લીટીમાં લખાતું હોય આપણે માત્ર ને માત્ર તે જ લીટીમાં જ લખવાનું છે. અન્ય કોઈ લીટીમાં આપણે લખીશું નહીં. જો અન્ય લીટીમાં લખીશું તો આપણે તેનું પ્રોપરલી રીડિંગ, રાઇટિંગ નહીં કરી શકીએ, સારી રીતે લખી શકીશું નહીં, બરાબર? એટલે જે મૂળાક્ષર જે લીટીમાં લખાતું હોય એ લીટીમાં આપણે લખવાનું રહેશે. આવી રીતે આપણે આ પેજ પણ કરવાનો અને સાથે સાથે આપણે આ પેજ પણ કરવાનો, બરાબર? અને હવે જો અહીંયા શું છે, આપેલા મૂળાક્ષરોના આધારે ચિત્રમાં રંગ પૂરો. અહીંયા કરે આપણે કયો, જ્યાં ઈ છે ત્યાં કરે આપણે કયો રંગ પૂરીશું? તો કે ઓરેન્જ. એફ છે ત્યાં આપણે કયો રંગ પૂરીશું? તો કે બ્રાઉન. જી છે તો હું આપણે કયો રંગ પૂરીશું? ગ્રીન. એચ છે આ બધી જગ્યાએ, એચ છે તો આપણે બધામાં કયો રંગ પૂરીશું? બ્લુ, બરાબર? હવે અહીંયા જો બાલા બાળકો, શું કરીશું? અંડરલાઇન ધ લેટર એચ. એચ મૂળાક્ષરની નીચે લીટી કરવાની છે. હવે અહીંયા તો કરેલી છે, આપણે અહીંયા જોવાનું. અહીંયા ક્યાં છે એચ? તો કે આ રહ્યો. આ શબ્દ આ લાઇનમાં જોઈએ તો આ રહ્યો, એવી જ રીતે આ લાઇનમાં જોઈએ તો આ રહ્યો. બસ આટલું જ આપણે કરવાનું છે. આ પેજ અને આ પેજ, આ બંને પેજ આપણે લેસનમાં કરવાના છે. અને ફોટા પાડી અને અમને ગ્રુપમાં મોકલી દેજો. થેન્ક યુ બાળ મિત્રો.